Good morning students and welcome to real. આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 4. જોઈએ આપણે 4. જોઈએ આપણે શું છે. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ ચાર શંકુ આકારના છિદ્રો વાળું બનાવેલું છે. લંબઘન પેન સ્ટેન્ડ છે એમાં શંકુ આકારના ચાર છિદ્રો છે. હવે લંબઘનમાં લંબઘન જે છે લાકડાનું તેનું માપ છે 15 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર × 3.5 સેન્ટીમીટર છે. હવે છિદ્ર વાળા દરેક ભાગની ત્રિજ્યા એટલે અંદર જે શંકુ આકારના છિદ્ર છે તેની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર અને એની ઊંડાઈ બી આપી છે. ઊંડાઈ એટલે શંકુની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધવાનું છે. બરાબર છે, સિમ્પલ છે. આપણે એનો આકાર સમજી લઈએ કે લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ ચાર શંકુ આકારના છિદ્રવાળું છે. એટલે કે આ લંબઘન પેન સ્ટેન્ડ કેવું છે, કંઈક આ પ્રકારનું છે. આપણે સમજવા પ્રયત્ન કરીએ. આ પ્રકારનું લંબઘન પેન સ્ટેન્ડ છે, જોજો બરાબર ધ્યાન આપજો. લંબઘન પેન સ્ટેન્ડ છે. હવે એમાં આ રીતના ચાર છિદ્રો હશે. થોડુંક આપણે લંબાવીએ, ચાર આ રીતના છિદ્રો હશે. બરાબર છે, તો આ રીતનું લંબઘન પેન સ્ટેન્ડ છે. ચાર છિદ્રવાળું લંબઘન પેન સ્ટેન્ડ છે. હવે એનામાં 15 × 10 × 3.5 સેન્ટીમીટર છે. એટલે કે 15 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર અને આ 3.5 સેન્ટીમીટર છે. 15 × 10 × 3 સેન્ટીમીટર જે પ્રમાણે હોય એલબીએચ આ પ્રમાણે છે. 15 × 10 × 3.5 સેન્ટીમીટર છે. હવે લાકડાનું છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર છે. તો આ જે છે આ દરેક ભાગ જે છે એની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર છે. એટલે કે આ 0.5 છે અને ઊંડાઈ 1.4 છે. એટલે કે આ કંઈક આ પ્રકારના હશે છિદ્રો. તો આ ઊંડાઈ એની કેટલી હશે, 1. આ જે ખરું એની ઊંડાઈ છે 1.4 સેન્ટીમીટર. 1.4 બરાબર છે, 1.4. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. લાકડાના આ પ્રકારના સ્ટેન્ડનું ઘનફળ શોધવાનું છે. જો સમજ પડી ગઈ તો આમાં બે આકાર છે, એક તો લાકડાનું લંબઘન અને બીજું શું છે કે એના શંકુ આકારના છિદ્રો છે. તો સૌથી પહેલા લંબઘન માટે, તો સૌથી પહેલો આકાર છે લંબઘન માટે. ચાલો લંબઘન માટે એલબીએચ આપેલા જ છે કે એન બરાબર 15 સેન્ટીમીટર, પછી બી બરાબર 10 સેન્ટીમીટર, એચ બરાબર 3.5 સેન્ટીમીટર. ચાલો લંબઘનના માપ મળી ગયા. હવે એમાં કેવા આકારના છિદ્ર છે, શંકુ આકારના. તો શંકુ માટે, તો શંકુ માટે, શંકુ માટેના માપમાં શું છે, દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર છે. એટલે કે આર બરાબર 0.5 બરાબર, આપણે ગણતરીની સરળતા માટે 1.2 સેન્ટીમીટર પણ લખી શકીએ. બરાબર છે, અને એચ, હવે આમાં ફરી પાછું એચ આવે છે. આમાં બી એચ છે ને આમાં બી એચ છે. તો આપણે એક કામ કરીએ, આમાં કેપિટલ એચ લખી લઈએ. એટલે શંકુની ઊંચાઈ માટે કેપિટલ એચ રાખેલો છે, યાદ રાખજો. તો એચ બરાબર 1.4 સેન્ટીમીટર. 1.4 સેન્ટીમીટર. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. સિમ્પલ છે, લાકડાના સ્ટેન્ડનું ઘનફળ એટલે કે આ લંબઘનનું ઘનફળ જેટલું હોય, પણ એમાંથી શંકુ કાઢી લીધા છે, શંકુ કોતરી લીધા એટલે એટલું ઘનફળ ઓછું થાય ને. એટલે કે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર આખા લંબઘનનું ઘનફળ માઇનસ ઓછા આ ચાર શંકુ કાઢી લીધા છે હોલ પાડેલ, તો માઇનસ ચાર શંકુનું ઘનફળ. બરાબર છે, તો આપણું સૂત્ર શું બનશે, લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ ઓછા
4 ગુણ્યા શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ બરાબર છે ને, લંબગણનું ઘનફળ અને એમાંથી 4 શંકુ કાઢી લેવામાં આવ્યા છે એટલે માઇનસ 4 ગુણ્યા શંકુનું ઘનફળ. હવે લંબગણનું ઘનફળ એટલે શું છે, LBH માઇનસ 4 ગુણ્યા શંકુનું ઘનફળનું સૂત્ર શું છે, 1/3 pi r સ્ક્વેર h, 1/3 pi r સ્ક્વેર h. જુઓ અહીંયા કેપિટલ H લેવાના છે, 1/3 pi r સ્ક્વેર, શંકુ માટે આપણે કેપિટલ H રાખેલા છે જેથી આ બે મિક્સ ન થાય, બરાબર છે. ચાલો હવે LBH માટે માહિતી લખીએ, 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 માઇનસ 4 ગુણ્યા 1/3 એટલે 4/3 ગુણ્યા પાય એટલે 22/7 ગુણ્યા r બરાબર કેટલા છે, 0.5 અથવા 1/3, આપણે 1/3 લઈએ છીએ, નો વર્ગ ગુણ્યા કેપિટલ H કેટલા છે, 1.4. ચાલો તો 15 ગુણ્યા 10 ગુણ્યા 35/10 ઓછા 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 1/3 નો વર્ગ એટલે 1/2 અને 2/4 અને આ થશે 1.4 એટલે 14/10. ચાલો સૌથી પહેલા આ બતાવીએ, તો 15 ગુણ્યા 35 એટલે કે 35 ગુણ્યા 15 કરીએ તો 35 ગુણ્યા 15 એટલે 35 0 અને 5 5 5 5 વડી પડી 2, 45 15 175 બરાબર છે, તો 5 7 5 12 2 વધી 1 525 આવ્યા. તો આ કેટલા આવેલા છે, 525 ઓછા આ બાજુનું 525 આવી પતી ગયું. હવે આ બાજુ જોઈએ તો આ બાજુ આટલામાં જોઈએ તો આ 4 4 ઉડી જશે બરાબર છે, 7 2 14 બરાબર છે, 2 5 10 એટલે કેટલા હોય, ત્યાં ઉપર ખાલી 22 અને નીચે ખાલી 15 એટલે 22/15 તો કેટલા થશે, બરાબર 525 ઓછા 22/15. હવે 22/15 છે તો આપણે લસા નહીં લઈએ અને 22/15 જ કરી નાખીએ, તો 22/15 15 1 15 7 બરાબર છે 0. હવે એકમનું શૂન્ય લીધો એટલે એના માટે પોઈન્ટ મૂક્યો આપણે, 15 4 60 0, 7 6 1 0, 15 6 90 0, 10 9 1 0, 15 6 90 આ રીતે આપણે કરીએ તો 1.4 4 6 6 6 6 આવ્યા કરે છે. હવે આપણે બે દશાંશ સ્થળ સુધી લેવું છે, બાકીનાને ઉડાડી દેવું છે. તો બાકીની જે સંખ્યા હોય એ જો 5 કે 5 કરતા વધારે હોય તો આપણે શું કરવાનું, આગલી સંખ્યામાં 1 ઉમેરી દેવાનો, એને અવોઇડ કરવું હોય તો આગલી સંખ્યામાં 1 એટલે 1.46 છે તો આપણે 1.47 કરી દઈએ તો -1.47 બરાબર છે. તો હવે 525 -1.47 કરીએ, દશાંશથી બાદબાકી છે એટલે ખાસ ધ્યાન રાખો 525.00 લખો, -1.47 બરાબર છે. તો અહીંયા 10 અહીંયા 9 ને આની પાસેથી એકમ લીધો એટલે આ અહીં 4 થઈ જાય છે, 10 7 જાય તો 3, 9 4 જાય તો 5, 4 1 જાય 3 એટલે 523.53 એટલે કે 523.53 આવ્યા આટલા સેન્ટીમીટર ઘન. તો શું થાય આપણો ફાઇનલ આન્સર, કે માટે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર આટલા ઘન સેન્ટીમીટર, માટે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર 523.53 ઘન સેન્ટીમીટર બરાબર છે. તો મારા ખ્યાલથી આ દાખલામાં બધાને બરાબર ખ્યાલ આવી ગયો હશે, પણ એકવાર પ્રેક્ટિસ કરીને ખાસ જોઈ લેજો. તો આજના માટે આટલું જ, હવે આપણે ફરી મળીશું અને પછીના નેક્સ્ટ પીરિયડમાં દાખલા નંબર 5 સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ. અને હા, આપણા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરજો જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ દાખલા પહોંચી જાય. ઓકે, ગુડ બાય એન્ડ થેન્ક યુ.